તને શું કહું છું? હા ભાભી બોલો ને, શું કેવું છે? આ ભાખરી બની ગઈ છે, ચા બની જાય ને એટલે સવારનું રસોડાનું કામ પૂરું. અને સાંભળ મારી વાત, આ તું છે ને જલ્દી જલ્દી કામ પતાવજે, નકર જો વાવાઝોડું આવી ગયું ને તો તારો કવારો જ છે. હા હો ભાભી, આ વાવાઝોડું બહુ બસમું લાગે છે, પણ આપણે રસોડામાં છીએ ને એટલે આપણને નહીં નડે. હે બુદ્ધિની બારદાન, હું એ વાવાઝોડાનું નથી કહેતી, હું આપણી આ કડવી સાસુ છે ને એ વાવાઝોડાનું કહું છું. હે ભગવાન, હું તો વરસાદ ને એની સાથે પવન ને વાવાઝોડું આવે ને ઈ સમજી હતી, પણ ભાભી તમે કહો ને ઈ વાત પણ સાચી જ છે. આપણા સાસુ છે ને ઈ પણ વાવાઝોડા જેવા જ છે. હું છે પણ સાંભળો તો ખરા મારી વાત તમે. ખબર જાઓ, તમે બે જણીઓ મળીને મારી વાતો કરતા હતા કેમ? અરે ના ના મમ્મી, હું તો ભાભીને કહેતી હતી કે મમ્મીને ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે તો ચા બનાવી દો. હા મમ્મી, તો મારે ચા પીવી છે તો તમે ચા બનાવો. હવે આમ ભરખું સાફ કરીને તો હાથ ભાંગી ગયા છે. મમ્મી આ ફ્રીજની હરકી તો સાફ સફાઈ કરું છું. મમ્મી હવે બોલે છે હે? તારું કપાળ તો હરખું સાફ કરે છે, આખા ફ્રીજમાં ડાઘા દેખાય છે. અરે પણ મમ્મી, આટલી નાની વાતમાં આટલું બધું ડકટક કરવાની શું જરૂર છે તમારે? બધા ઘરના કામ થાય જ છે ને, એટલે તું પણ આનો ઉપરાણું લે છે એમ ને? આ એક ઓછી હતી કા? અને હું કોણ તને ખબર છે ને? કડવી ભલ ભલાના જંતર વગાડતી જાઓ અને આ જીભા જોડી બંધ કરો, મારી સાથે ચા બનાવો અને મોકલાવો સોફા ઉપર. હલો, હા હા, તે આજે જ આવું છે. હા આજે મળીએ હો ને. શું છે બીજું, શાંતિ? શું થયું તું ખબરમાં? તું બે વહુ સાથે શું મગજમારી કરતી હતી? એ તમારી વહુ છગી ગયું છે, બાપના ઘરે સુખ ભાડું નથી અને અહીંયા જો સુખ ભાડી ગઈ છે. એક કઈના કામમાં કઈ ભલી વાત નથી. મમ્મી શું માથાકૂટ કરો છો? એ તારી બાઈડી અને નાનકાની વહુને કામ કરતા બહુ જોર પડે છે, એક કઈના કામમાં કઈ લેવા નથી. અરે મમ્મી, એ બંને તો છે ને સંપીને જ કામ કરે છે. આ તમારી ઉંમર થઈ, હવે તો શાંતિ રાખો. ખોટે ખોટા ઘરમાં હું કંકાસ ઉભા કરો છો? નાની નાની વાતમાં કેટલું બધું બોલે છે. હમણાં થોડી વાર પહેલા ફ્રીજ સાફ કરતા હતા ને, એમાં પણ મમ્મીએ કેટલું બધું લેક્ચર આપ્યું. ખીજાય જ કરે છે આખો દિવસ. હા પપ્પા, સાચી વાત છે ભાભી, અમે બંને સંપીને કામ કરીએ છીએ, પણ મમ્મી છે કે વાત વાતમાં બસ ટક 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 જ કર્યા કરે છે. મમ્મી આ તમે શું આવ્યું છો? અરે આ દોહી તો કોઈ દી નથી. એક તો તારી કમર દુખે છે, તું એક તો વહુને કામમાં કઈ મદદ કરતી નથી અને એ કામ કરે છે તો કરવા દેતી નથી. તું જરા સમજ, નકર હવે જો ખાટલે પડી ને તો કોઈ તારી સેવા નહીં કરે. એ કોઈ સેવા ન કરે ને તો કઈ નહીં. એ બે વહુ જાય તેલ લેવા, પણ ઘરમાં હું કઈ છે એમ જ થાશે, કેમ કે મારું નામ છે કડવી અને કડવીની સામે બધા જંતર વગડતા જાય. મારે મોડું થાય છે ઓફિસ જવામાં, હવે હું નીકળું. મને નથી લાગતો મારા મમ્મી ક્યારે શું છે. હા બેટા તું જા. નામ જો કોઈને અથડાતો ન જાતો.
એ તું કઈ હારું બોલ અને તારી ફૈયું તો નખો જ જાય કે તારું નામ કરવી પડ્યું અને મને બટકાઈ તમે બે મોની હામો મારે અબરો ન કાઢો તો મારા મોઢામાંથી કઈક બોલાઈ જાહે તારી વાત એકદમ સાચી છે. હા, મારા મમ્મીથી તો હું અને મારા પપ્પા બંને એના સ્વભાવથી કંટાળી ગયા છે, પણ શું કરીએ યાર, માવતર છે ને, એટલે કઈ કરી પણ ના શકીએ. પણ હવે આગળ શું કરવું ને એ સમજાતું નથી. એમનો સ્વભાવ કોણ જાણે કેવો છે. મને તો ક્યારેક ક્યારેક એવું લાગે છે ને કે ભગવાને છે ને કૂતરાની હાડકી ફિટ કરી છે એમનામાં. આખો દિવસ ભગ 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 જ કર્યા કરવાનું. હું અને આરતી બંને દરાની જેઠાણી મળીને બધું કામ કરીએ છીએ. સંપીને કામ કરીએ ને તો એ કૂતરાની જેમ વળકા જ નાખે બસ. સાચું કહું ને પૂજા, તો મમ્મીનો હવે શું કરવું ને એ જ મને નથી સમજાતું. હા છે ને મમ્મી, એની પાછલી જિંદગીમાં બહુ દુઃખી થવાના છે, કારણ કે જો મમ્મી આવી જ રીતે તમને અને બધાને હેરાન કરતા રહ્યા તો તમે થોડી એની સેવા કરવાના છો. એવી વાત નથી, એ આપણા માવતર છે, એમની સેવા કરવામાં મને કોઈ જ વાંધો નથી. પણ આ મમ્મીનો સ્વભાવ કોણ જાણે કેવો છે, કંટાળો આવી જાય છે મને. બોલ બોલ કર્યા જ કરે, કઈ પ્રકારનું મગજ છે ને એ નથી સમજાતું. મોજા તું હિંમત રાખ, સમય આવે બધું ઠીક થઈ જશે. શું ઠીક થઈ જશે? આવો ને આવો ત્રાસ આપ્યા કરશે ને તો મારું ને આરતીનું તો પહેલા જ પૂરું થઈ જશે. સહન કરવાની પણ કંઈક હદ હોય ને, અમે પણ માણસ છીએ. હા પૂછ, તું અને આરતીઓ બંને રાઈટ છો, તમારો સ્વભાવ ખૂબ સારો છે. તમારી જગ્યાએ કોઈ બીજી વહુ હોય ને તો એ મમ્મીનું બધું સાંભળે નહીં પણ વળતો જવાબ આપી દે. સાગર ટેન્શન ન લો, છોડો એ બધી વાત, બધું નેટે પડી જશે. તમે બહુ થાકી ગયા હશો ને, સુઈ જાઓ. હા તો બહુ થાકી ગયો છું, પણ એક કામ કર, મારા કરતા વધારે તું થાકી ગયો છે, તું સુઈ જા. મારી બંને બહેનો વચ્ચે બહુ પ્રેમ છે, પણ આપણા મમ્મી એને અમને ધોળા દિવસે તારા દેખાડી દીધા છે. સાચી વાત છે આરતી, હા મમ્મીએ તો એમની બધી લિમિટ્સ ક્રોસ કરી નાખી છે. મને તો એ નથી સમજાતું કે હવે મમ્મીને કોણ સમજાવે. તમારા બંનેની વાત હું સારી રીતે સમજી શકું છું. નાનકો એના શેઠ જોડે ફોરેન ગયો છે તો આપણે આરતીઓનું ધ્યાન રાખવું જોઈએ. પણ મમ્મી છે કે બિચારાને હેરાન જ કરે છે, સાવ ભયા વગરના છે. હા મમ્મીને તો ખાલી અભિમાન કરતા આવડે છે, આ ભગવાન એમને સદબુદ્ધિ આપે ને તો સારી વાત છે. હા ભાભી તમારી વાત એકદમ સાચી છે, આ ભગવાન ઉપરથી આવીને મમ્મીને સમજાવે ને ત્યારે મમ્મી સમજશે, ત્યાં સિવાય તો એ કોઈનું માનવાના નથી. સાચી વાત છે, ચલો હવે કોઈ પોતાના કામ કરીએ. હા મમ્મીની વાતો ક્યારેય નહીં ખૂટે, ચાલો. સાગરની માં હું શું કરું છું? હું બકો હું કેવું, આપણી બે બહુ સંસ્કારી છે એટલે તારી સામે કઈ બોલતી નથી. બાકી અત્યારની વહુ તો છે ને સાસુના ઘરમાં રહેવાય પણ નહીં. આ બે વહુની બે વડે સુધી મારી સામે બોલવાની, અને જેટલી વહુને દાબમાં રાખું ને એટલું સારું છે,
નવરા બે છે ને માથે છણા થાપે એવી છે. તું જરા સમજ, આપણો વેદાંત એના શેઠ સાથે બે મહિના માટે ફોરેન ગયો છે તો ત્યાં સુધી તારે આરતીને સરખી રીતે સાચવી જોઈએ. હવે તો સાનમાં સમજી જા ને તો સારું છે. તે આરતી બહુ નાની ગલતી નથી કે ને હાચવી પડે અને તમે આ મોહને જે પ્રોત્સાહન ન આપો. હે ભગવાન, આ તું કાઈ નહીં સમજો. એ હું જે કરું છું ને એ બધું બરાબર છે. એ હાલો તારે જેમ કરવું એમ કર. અમે તું ક્યાં મારી વાત માને એમ છે તો પછી બસ ખોટી મને શિખામણ ન આપવી. એ હા નહીં આપ તારી મન માની કે જા. આવી ગયા વહુ નું ઉપરાણું લઈને. આરતી, આ શું તું બેઠી બેઠી વિચાર્યા કરે છે? શું વિચારે છે તું? ભાભી, આપણે સાસુ માંથી સાવ કંટાળી ગઈ છું, એનું શું કરવું ને એ વિચારું છું. સાચું કહું, જ્યારે ક્યારેક તો મને એમ થાય છે કે આપણે વિસામણે જતા રહીએ. ના ભાભી, એવું નહીં કરવાનું. એમ પણ બે મહિના પછી વેદાંત જ્યારે અહીં આવશે ને ત્યારે એ તો મને એની સાથે લેતા જશે. સાચી વાત છે, અને આમ પણ આપણા માવતર છે ને ખાનદાની ખોરડું છે, જો ત્યાં રિસામણે જશું ને તો બધા આપણને મેણા મારશે કે આ લોકો તો રિસામણે આવ્યા છે. એ વાત તમારી સાચી હો, આ વાત મને તમારી ગળે ઉતરી. હવે શું કરવાનું પણ આપણે? આરતી, તો કઈક એવો આઈડિયા કર ને કે આપણે સામે પણ ના જવું પડે ને મમ્મી સમજી પણ જાય. હા ભાભી, તમે પણ કઈક વિચારો અને હું પણ કઈક વિચારું કે આપણા સાસુ માનું શું કરું. અરે વાહ આરતી, શું આઈડિયા છે, એક નંબર. અને જો આવું થશે ને તો મને વિશ્વાસ છે કે મમ્મીને આપણી વાત માનવી જ પડશે, એ ચોક્કસપણે સમજી જ જશે. આરતી, તે આઈડિયા તો બહુ સરસ આપ્યો છે, પણ આ આઈડિયાને અમલમાં ક્યારે મૂકીશું? હમણાં કલાક પછી. ધર્મના કામમાં ઢીલ ના કરાય ભાભી. વાહ આરતી, મને આ વાત બહુ જ ગમી. અરે પૂજા, આરતી બહુ, આજે તો તમે લોકો બહુ ખુશ લાગો છો ને, આ કઈ લોટરી વોટરી લાગી કે શું? એવું સમજી લો મોટા ભાઈ. શું વાત છે, મને તો કરો. સાગર, હું તમને કહું, અહીંયા આવો. હો, શું આઈડિયા છે! મને તો લાગે છે ને કે આ આઈડિયા 100% સક્સેસ થશે. પછી આ આઈડિયાને અમલમાં ક્યારે મૂકવો છે? ક્યારે કામ ચાલુ કરવું છે? હમણાં જ. ચાલો ચાલો, તૈયારી ચાલુ કરી દઈએ. અરે એકદમ. મેં ચિંતા ના કરો. તો સારું છે, નગર આ વોવો બંને છે ને એમ નક્કામી ભટકાણી છે. અરે વોવો, આમ કેમ મને પૂછ્યા વગરની ભટકવા નીકળી છો? હજી હું જીવું છું. અરે શોપિંગ કરવા જાવ છે કે હું? તો મમ્મીજી, હું અને આરતી અમારા પિયર જઈએ છીએ હંમેશા માટે આ ઘર છોડીને. અમારાથી છે ને તમારો આ ત્રાસ સહન નથી થતો. હા મમ્મીજી, અને તમારા બંને દીકરાને ત્યાં ડિવોર્સ પેપર લઈને મોકલી દેજો, એટલે અમે પ્રેમથી સાઈન કરી આપીશું. એટલે તમે પણ છૂટા અને અમે પણ છૂટા. શું કેવું ભાભી? રાઈટ. અરે બેટા, તમારી સાસુને જ્યારથી પરણીને લાવ્યો ને ત્યારથી એ તો કડવા બોલી જ છે, પણ તમે તો સમજો, તમે આ ઘર છોડીને જશો
આ ઘર કોણ સંભાળશે? આને તો કાયમ માટે કમર દુખે છે. આ ઘરના કામ કોણ કરશે બધા? પપ્પા, આ મારા મમ્મીજી છે ને, એનો જીભડો બહુ જ મોટો છે. આખા ગામ માટો લઈને આવે ને તો દોઢ રેતનો વધે એમ છે. એ તો હવે ખબર પડશે કે છે ને, જીભ ચલાવવાથી કઈ ના થાય, ઘરના કામ કરીએ ને તો કેટલી વિશેષો થાય. તમે બંને આમ ઘર છોડીને ના જાઓ. મમ્મીની અવળ ચંડાઈના કારણે અમે લોકો હેરાન થઈ જશું. તો શું છે, એ તારું જે થાવું હોય ને એ થાય, પણ આજે અમે લોકો અહીંયા રહેવાના નથી, અમે જતા જ રહીશું. સાચી વાત છે, અમારા મમ્મી પપ્પાએ અમને લગ્ન કરીને અહીંયા મેળા ખાવા નથી મોકલ્યા. કપાતર, હવે તો કઈ ખમાય, તું તો દુખી થઈશ પણ અમને દુખી કરીશ. અરે હવે તો આ વહુને રોકી લે. અરે હવે તો તારે મોઢામાંથી અમૃત લાળ કરવી. બો બેટા, તમારે ક્યાંય નથી જવાનું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને સાસુપણાનો અહમ આવી ગયો હતો, પણ બે હાથ જોડીને તમારી પાસે માફી માંગું છું. મને માફ કરી દેજો. અરે મમ્મી, તમારે હાથ જોડવાની કાંઈ જરૂર નથી. હા મમ્મી, અમે લોકો તમને છોડીને ક્યાંય નથી જવાના, તમે સમજી ગયા ને, એટલે અમારા માટે સોનાનો સૂરજ ઉગ્યો માનો. અને હા મમ્મી, હા અમારા લોકોનું પ્લાનિંગ હતું તમને સાચી સમજણ આપવા માટે. અમે લોકો ક્યાંય નહીં જઈએ, આપણે સૌ સાથે મળીને રહીશું. સાચું, મને મૂકીને તમે બંને ક્યાંય નહીં જાઓ ને? ના મમ્મી, પણ સીધી રહીશ તો. આરતીઓ, કેવું પડે હો બાકી? આ તમારો પ્લાન એટલો બેસ્ટ હતો ને કે મમ્મી છે ને સીધા દોર જેવા થઈ ગયા. અરે બેટા સાગર, આરતી, તમે ત્રણે મળીને પ્લાન તો એવો બનાવ્યો કે તમારી મમ્મી તો સીધી લીટીમાં હાલવા માંડી, અને આ કરવી તો મીઠી વાણી બોલવા લાગી હો. બસ લો પપ્પા, હવે મારા મમ્મીની ખોટી મસ્કરી ના કરો. મમ્મી, છેલ્લી વાર તમારો ડાયલોગ સંભળાવી દો ને તો વધારે મજા આવી જાય. હા મમ્મી. મારું નામ છે કડવી, અને કડવીની સામે જાય બધા ચંતર વગાડતા. Ha ha ha.